બીઆરટીએસ અને સિટી બસમાં અંધ અને વિકલાંગ વ્યક્તિઓને કન્સેશન આપવામાં પાલિકાના વહીવટીતંત્રએ કરેલી કંજૂસાઈને પાલિકાના સ્થાયી સમિતિએ સુધારીને અંધ વ્યક્તિઓને અમદાવાદની જેમ 100% તથા વિકલાંગ હોય તેને 40%, જ્યારે સિનિયર સિટીઝનને 25% ને બદલે 50% કન્સેશન આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીઆરટીએસ અને સિટી બસને સાંકળતી કંપની સિટી લિંકને આજે બેઠક યોજાઈ હતી, જેમાં સિટી બસ અને બીઆરટીએસના કન્સેશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સ્થાયી સમિતિ ચેરમેન રાજેશ દેસાઈએ કન્સેશનના મુદ્દે અમદાવાદના લોકોએ જે રીતે કન્સેશન આપવામાં આવે છે તે જ પ્રમાણે કન્સેશન આપવામાં જણાવ્યું હતું, જ્યારે સિનિયર સિટીઝનમાં અમદાવાદમાં 25% જ કન્સેશન આપવામાં આવે છે તેને બદલે 50% કન્સેશન આપવાની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા છે. આ ઉપરાંત સિટી બસના નવા 7 રૂટ શરૂ થતા શહેરમાં 27 રૂટ પર સિટી બસ દોડાવવામાં આવશે તેવી માહિતી મળી છે. ડ્રાઈવરની અગમચેતીથી પેસેન્જરોને કોઈક હાનિ કે નુકસાન પહોંચ્યું નથી, આમ છતાં પણ એક નૈતિક જવાબદારીના ભાગરૂપે અને ટેન્ડરની ટર્મ્સ એન્ડ કન્ડિશન અને એને ધ્યાનમાં રાખીને કંપની અને ઇજારદારને આ અંગે તાકીદ કરવામાં આવી છે. આરટીઓ દ્વારા પણ એમને એમની જે બસની જે આયુષ્ય મર્યાદા છે અને જે ધ્યાનમાં રાખવાની જે ટેકનિકલ ધ્યાનમાં રાખવાની બાબતો છે એ અંગે પણ તાકીદ કરવામાં આવી છે અને સમયાંતરે આવી બસનું આપણે ચેકિંગ થાય ટેકનિકલ અને બધી રીતે કે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.